કોરોના સામે લડવા માટે થરાદ એમપીએમસી દ્વારા મુખ્યમંત્રી રાહત ફંડમાં બનાસકાંઠાના સાંસદ કમ એપીએમસીના ચેરમેન શ્રી પરબતભાઈ પટેલ રૂપિયા પચીસ લાખનો ચેક કલેક્ટરને અર્પણ કર્યો હતો પટેલે બનાસકાંઠાના સંસદ પણ છે અને રાહત ફંડમાં પ્રધાનમંત્રી રાહત ફંડમાં આપ્યો હતો મીડિયા સાથેની મુલાકાતમાં સાંસદ પરબતભાઈ પટેલે જણાવ્યું હતું કે અત્યારે સમગ્ર દેશ અને દુનિયામાં નોવેલ કોરોના વાયરસની મહામારી ચાલી રહી છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ લોકડાઉન ની અપીલ કરી છે તેનું લોકો પાલન કરીએ વડાપ્રધાન અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નિર્ણયનો અમલ કરી આપણે ઘરમાં જ રહી પોતે અને પરિવારને સુરક્ષિત રાખીએ તેમણે જિલ્લાવાસીઓને અપીલ કરતા જણાવ્યું કે બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસ આપની સેવામાં ખડે પગે છે તથા આરોગ્ય વિભાગના કર્મચારીઓ ઘેર ઘેર ફરી સર્વેની કામગીરી કરી રહ્યા છે તેમણે સરકાર આપી લોકડાઉન દરમિયાન ઘરમાં જ રહી આ મારામારીનો મુકાબલો કરીએ રિપોર્ટર રતનસિંહ ઠાકોર બનાસકાંઠા અત્યારે સમગ્ર દેશ કોરોનાની વિશ્વ મહામારીમાં ફસાયેલો છે ત્યારે દેશના લોકલાડીના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ જે એકવીસ દિવસ માટેની લોકડાઉન માટે અપીલ કરી છે જેમાં સમગ્ર પ્રજાએ ખૂબ સાથ અને સહકાર આપ્યો છે રાજ્યના મુખ્યમંત્રીશ્રીની પણ અપીલ કરી છે ત્યારે આપણે બધા જિલ્લાના પ્રજાજનોને મારી વિનંતી છે કે જિલ્લાના વહીવટીતંત્રે જે સૂચનાઓ આપી છે આપણા પોતાના માટે જે કરે છે એમાં એમને સાથ અને સહકાર આપીએ કોરોનો આપણા પોતાનાથી દૂર રહે એના માટે આપણે મથવાનું છે એટલા માટે ક્યાંય પણ ઘર બહાર ન નીકળીએ ઘરમાં જ રહીએ જે કંઈ કામ કરવાનું છે એ કામ ઘેર બેઠા આપણે કરીએ આ એ જિલ્લાના સંસદ સભ્ય તરીકે તમામ પ્રજાજનોને અપીલ કરું છું સાથે સાથે જ્યારે આ બધું ચાલી રહ્યું છે ત્યારે આરોગ્ય વિભાગ પોલીસ વિભાગ અને વહીવટીતંત્રના અધિકારી કર્મચારીઓ પણ જે કામ કરે છે એમને પણ ધન્યવાદ અને અભિનંદન આપું છું કે આપણે ઘરમાં રહેવાનું છે અને એ આપણા પોતાના માટે જ્યારે કામ કરી રહ્યા છીએ ત્યારે અમને ખૂબ ખૂબ ધન્યવાદ અને અભિનંદન અત્યારે કોરોનો માટે ક્યાંય ક્યાંય દાન આપવાની જરૂરિયાત છે ત્યારે જિલ્લાના સંસદ સંસદભ તરીકે અમને મળતી ગ્રાન્ટમાંથી કોરોનો માટે જિલ્લાના કલેક્ટરશ્રીને અહેવાલે એક કરોડ રૂપિયા આપ્યા છે સાથે સાથે અમને જે પગાર મળે છે એ વ્યક્તિગત વ્યક્તિગત રૂપમાં પ્રધાનમંત્રી રાહત ફંડમાં એક મહિનાનો પૂરેપૂરો પગાર એક લાખ રૂપિયા પણ જમા કરાયા છે અને સાથે સાથે મુખ્યમંત્રી રિલીફ ફંડમાં પચીસ લાખ રૂપિયા માર્કેટ કમિટી થરાદ તરફથી ચેરમેન તરીકે પણ આપવાનો અમારી કમિટીએ નિર્ણય કર્યો છે જિલ્લાવાસીઓને મારી વિનંતી છે કે આપણે બધા યથાશક્તિ જ્યાં ક્યાંય પ્રવાસીઓ છે જ્યાં ક્યાંય મજૂરો છે કોઈ ભૂખ્યું તરસું મૂકે નહીં એની ચિંતા કરીએ એને મદદ કરીએ સેવા ધર્મમાં જોડાઈને આપણે બધા કામે લાગીએ પણ મહત્ત્વની વાત કે મોદી સાહેબે જે આપણને કીધું છે એમાં સાથ અને સહકાર આપીને કોઈ પણ ઘર બહાર ન નીકળીને કોરોના સામે લડીએ એ જ સાચો ઉપાય છે તો આ પણ મારી નમ્ર અપીલ હતી અને સાથે અમારું થરાદ જૈન સંઘે પણ એકવીસ લાખ રૂપિયા મુખ્યમંત્રી રિલીફ ફંડમાં આપ્યા છે અને બે લાખ રૂપિયા કલેક્ટરના રિલીફંડમાં પણ આપ્યા છે ખૂબ ખૂબ આભાર